નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. કેશોદ તાલુકામાં 9500 હેક્ટરનું ઉનાળું વાવેતર થયું. કેશોદ તાલુકામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળુ ખેત પેદાશોમાં 300 હેક્ટરનો વધારો કરવામાં આવ્યો છે. તો બાજરી, મગ, અરદ, તલ, શાકભાજી, ઉનાળુ મફરી સહિત 9500 હેક્ટરનું ઉનાળું વાવેતર થયું છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં જૈન ઉપાધ્યાય ખાતે વ્યસન મુક્તિ માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા ખેડનાર જૈન કમલમુનિ મહારાજનું આગમન. લોકડાઉન બાદ જામનગરમાં સૌ પ્રથમ વખત રાત્રિ કરફ્યુ લાગ્યો. નગરના રસ્તાઓ બન્યા સુમસામ. સાબરકાંઠામાં લગ્ન પ્રસંગે કોરોનાની ગાઈડલાઈનના ધજગરા ઉડ્યા, પોલીસે પારી રેડ. દહેગામ ભાજપ કાર્યાલયમાં તાલુકા અને શહેર દ્વારા ભૂમિ સુપોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો. ધારી તાલુકા પંચાયત ખાતે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ મળેલી બેઠકમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી. રાજપીપળામાં પોલીસની દાદાગીરી, શહેરમાં માસ્ક વગર ફરો તો કાંઈ નહીં, પરંતુ પોતાના ઘરના ઓટલા ઉપર બેઠા તો 1000 રૂપિયાનો દંડ. પંચમહાલના શહેરા બસ મથક વિસ્તારમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરી અંદાજે 2000 જેટલા માસ્ક આપી લોકોને કોરોના પ્રત્યે જાગૃત કર્યા હતા. માગરોળ ખાતે શેરિયાદ ગામે 2 ખેડૂતોના નારિયેળના બગીચામાં અવારું તત્વ દ્વારા કેમિકલ નાખી કર્યું નુકસાન. સાબરકાંઠા જિલ્લાથી મહત્વની માહિતી મળી રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સિમ્સ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટ્યો. હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે. હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા. કોરોનાના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા. દર્દીઓના પરિવારજનોમાં આક્રોશ. 5થી વધુ એમ્બ્યુલન્સમાં દર્દીઓને ટ્રાન્સફર કરાયા. લાખોનો સારવાર ખર્ચ વસૂલતી સિમ્સ હોસ્પિટલ સામે લોકોમાં આક્રોશ. આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી. પાણીગેટ વિસ્તારની શ્રીજી હોસ્પિટલ મૃતકના પરિવારજનોનો હોબાળો. રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ બાથરૂમમાં ફાંસો ખાઈ કર્યો આપઘાત. રાજકોટમાં ભાજપ કોર્પોરેટરના પુત્રએ બાથરૂમમાં ફાંસો ખાઈ કર્યો આપઘાત. અમદાવાદના અદાણી શાંતિ ગામમાં મહિલા ડોક્ટરે કર્યો આપઘાત. શરદ પવારે અચાનક મોદી સરકારના કર્યા વખાણ. થરાદમાં ફાઇનાન્સ પેઢીની દાદાગીરી, લોન ગારકને જાહેરમાં ફટકાર્યો. મોરબીના મારિયાના ખાખરેજી ગામમાં બીમાર દર્દીને જાહેરમાં બોટલ ચડાવી પડી, વિડીયો થયો વાયરલ. મે મહિનામાં મારા દીકરાના લગ્ન હોવાની અફવા, આવું કોઈ જ આયોજન નથી, સીએમ રૂપાણી. ન્યૂઝીલેન્ડે ભારતીય લોકોની એન્ટ્રી પર લગાવી રોક. સુરતમાં કોરોનાના અત્યાર સુધીમાં 70,283 કેસ નોંધાયા. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3575 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1,26,198 કેસ નોંધાયા. રાજકોટમાં યુવાને ઘરે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી. સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્માના લક્ષ્મીપુરા ગામે પટેરા તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વાઘપુર ગામેથી પ્રાંતિજ પોલીસે 5 લીટર દેશી દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા ભાખડીયા બસ સ્ટેશન પાસે જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતો યુવક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV.